નમસ્કાર મિત્રો ઓનલી જી કે ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે માહિતી મેળવશું તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોઈજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે જોઈન કરી શકો છો તો મિત્રો પહેલો પ્રશ્ન જોઈશું કઈ યોજના ગુજરાતની જીવાદોરી ગણાય છે ઓપ્શન એ ઉકાઈ ઓપ્શન બી નર્મદા ઓપ્શન સી દાંતીવાડા અને ઓપ્શન ડી કાંકરાપાળ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી નર્મદા નર્મદા એ ગુજરાતની જીવાદોરી ગણાય છે પ્રશ્ન બે જોઈશું ગુજરાતના કયા વિસ્તારમાં બેસર પ્રકારની જમીન જોવા મળે છે ગુજરાતના કયા વિસ્તારમાં બેસર પ્રકારની જમીન જોવા મળે છે ઓપ્શન એ જુનાગઢ ઓપ્શન બી સાબરકાંઠા ઓપ્શન સી ખેડા જિલ્લામાં અને ઓપ્શન ડી ગાંધીનગર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી ખેડા જિલ્લામાં ખેડા જિલ્લામાં મિત્રો બેસર પ્રકારની જમીન જોવા મળે છે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું ગુજરાતમાં કેટલા ટકા વિસ્તાર જંગલોથી છવાયેલો છે ગુજરાતમાં કેટલા ટકા વિસ્તાર જંગલોથી છવાયેલો છે ઓપ્શન એ પંદર ટકા ઓપ્શન બી દસ ટકા ઓપ્શન સી ઓગણીસ ટકા અને ઓપ્શન ડી પાંચ ટકા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી દસ ટકા ગુજરાતમાં દસ ટકા જેટલો વિસ્તાર જંગલોથી છવાયેલો છે પ્રશ્ન નંબર ચાર જોઈશું કયું પંખી વિયોગી ગાયક પંખી તરીકે ઓળખાય છે કયું પંખી વિયોગી ગાયક પંખી તરીકે ઓળખાય છે ઓપ્શન એ શક્રોબાજ ઓપ્શન બી મોર ઓપ્શન સી કોયલ અને ઓપ્શન ડી બપૈયા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી બપૈયા પ્રશ્ન નંબર પાંચ કઈ જમીનની ભેજ ધારણ શક્તિ ઓછી છે નીચેનામાંથી કઈ જમીનની ભેજ ધારણ શક્તિ ઓછી છે ઓપ્શન એ કાળી જમીન ઓપ્શન બી રેતાળ જમીન ઓપ્શન સી રાતી જમીન અને ઓપ્શન ડી કાપવાળી જમીન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી રેતાળ જમીન પ્રશ્ન નંબર છ જોઈશું મનુષ્ય દ્વારા સૌપ્રથમ કયા પ્રાણીને પાળવામાં આવ્યું હતું મનુષ્ય દ્વારા સૌપ્રથમ કયા પ્રાણીને પાળવામાં આવ્યું હતું ઓપ્શન એ બિલાડી ઓપ્શન બી કૂતરો ઓપ્શન સી ઘોડો અને ઓપ્શન ડી બકરી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી કૂતરો મનુષ્ય દ્વારા સૌપ્રથમ કૂતરાને પાળવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર સાત જ્વાળામુખી એક હવા પ્રદૂષણનો કેવો સ્ત્રોત છે જ્વાળામુખી એ હવા પ્રદૂષણનો કેવો સ્ત્રોત છે ઓપ્શન એ કૃત્રિમ ઓપ્શન બી માનવસર્જિત ઓપ્શન સી કુદરતી અને ઓપ્શન ડી કૃત્રિમ અને કુદરતી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી કુદરતી જ્વાળામુખી એ હવા પ્રદૂષણનો કુદરતી સ્ત્રોત છે પ્રશ્ન નંબર આઠ ગુજરાતના પંખી જગતમાં સુર સમ્રાટની ઉપમા કયા પંખીને મળેલ છે ઓપ્શન એ કોયલ ઓપ્શન બી મોર ઓપ્શન સી દયડ ઓપ્શન ડી બ્લેક બર્ડ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી દયડ પ્રશ્ન નંબર નવ સમગ્ર માસ હકીકતમાં ઘાસ જ છે કયા ધર્મગ્રંથમાં તેનો ઉલ્લેખ છે સમગ્ર માસ એ હકીકતમાં ઘાસ જ છે એવો ઉલ્લેખ કયા ધર્મગ્રંથમાં છે ઓપ્શન એ બાઇબલ ઓપ્શન બી વેદ ઓપ્શન સી કુરાણ અને ઓપ્શન ડી ગુરુગ્રંથ સાહેબ તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ ઈબલમાં એવો ઉલ્લેખ છે કે સમગ્ર માસ એ હકીકતમાં ઘાસ જ છે પ્રશ્ન નંબર દસ જોઈશું પર્યાવરણ કાનૂની આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં આવેલી છે પર્યાવરણ કાનૂની આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં આવેલી છે ઓપ્શન એ બોન ઓપ્શન બી ટોક્યો ઓપ્શન સી દિલ્હી અને ઓપ્શન ડી લંડન ખાતે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ બોન ખાતે આવેલી છે આંબળામાં કયું વિટામિનની વિશેષ પ્રમાણમાં હોય છે આંબળામાં કયું વિટામિન વિશેષ પ્રમાણમાં હોય છે ઓપ્શન એ વિટામિન એ ઓપ્શન બી વિટામિન બી ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન ડી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે આમળામાં કયું વિટામિન વિશેષ પ્રમાણમાં હોય છે વિટામિન એ વિટામિન બી વિટામિન સી કે વિટામિન ડી તો મિત્રો કોમેન્ટ કરો શું આવશે આનો જવાબ અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી લો ચેનલમાં ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ તમે જોઈન કરી શકો છો